सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वोत् भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। गीषायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। विश्वसर्ग विसर्गादि नवलक्षण लक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे। कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः। दासोऽहं तव केशव शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद। एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट्। तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा। धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीमद्भागवत दशम स्कंदन सोमाध्याय भगवानी कालिय दमन लीला पची काली नागनी पत्नियो नाग पत्नियो भगवानी स्तुति कर रही है। लगे से श्रीधर स्वामी क्या नाग पत्नियों के बीच है कुपित अनुनय कोविदाह नागांगना
જે પોતાના પર કૃપામાન થયા છે, ક્રોધિત થયા છે, એવા ભગવાનને અનુનય કરવામાં, વિનવણી કરવામાં, કાલાવાલા કરવામાં કોવિદ અત્યંત કુશળ છે. કોણ? અનાગ પત્ની. એટલા જ માટે જે આપણા પર ક્રોધાયમાન છે, પહેલા એને ક્રોધને શાંત કરવો જોઈએ, પછી જ પ્રાર્થના કરો. પાછી તમારે જે કંઈ માંગવાનું છે કે પ્રાર્થના કરવાની છે, એ પ્રાર્થના ત્યારે થવી જોઈએ જ્યારે જેને પ્રાર્થના કરીએ છીએ એનું મન શાંત હોય, અનુકૂળ હોય. અત્યારે ભગવાન ક્રોધાયમાન છે, એમણે જ્યારે યમુનાના એ જળખંડમાં પ્રવેશ કર્યો ત્યારે કાલી નાગે એમનું આક્રમણ કર્યું, ડંખ માર્યા, પોતાના શરીરની આસપાસ મીટરને ભીસી દીધા. આ પ્રકારે આ કાલી નાગે બહુ મહાન અપરાધ કરેલો છે. એવું માની લેવાય કે ભાઈ એને કારણે ભગવાન ક્રોધાયમાન હશે, હોવા જોઈએ કે ભગવાને જે રીતે કાલી નાગને સજા કરી, જે પ્રકારે અત્યંત તરલતાથી, કુશળતાથી ભગવાન એ નાગની 100 ફેણો પર ચડી ગયા. ભગવાન તો બે જ ચરણ છે, અત્યંત કુશળતાથી એક પછી એક બીજી ફેણ પર ભગવાન જાણે કે તાંડવ નૃત્ય કરી રહ્યા છે. કાલી નાગ જેમ જેમ એની એક એક ફેણ ઊંચી કરતો જાય, તેમ તેમ ભગવાન પર પગ જોરથી મારીને ફેણ નીચે કરે છે. એમ કરતા કરતા કાલી નાગનો સંપૂર્ણ રીતે એને નિયંત્રિત કરવામાં આવ્યો અને કાલી નાગ થાકી ગયો ભયંકર, મરવા મૃત પ્રાય થઈ ગયો. ત્યારે હવે આ નાગ પત્નીઓ ભગવાનની સ્તુતિ કરી રહી છે. સરસણ પાન પર શરૂઆત થઈ, ન્યાયો હિ દંડ કૃત કિલ્મિષેસ્મિન, ભગવાન દંડનું અનુમોદન કરે છે, સંમતિ આપે છે, ટેકો આપે છે. અનુમોદનનો એક અર્થ એવો પણ થાય કે સહાનુભૂતિ ઉપજ તો આનંદ, એ પણ અનુમોદન કહેવાય. એટલે દંડસ્ય અનુમોદનમ કુર્વંતી, ભગવાને કાલી નાગને દંડ કર્યો એનું અનુમોદન કરે છે, એને સંમત થાય છે, એને ટેકો આપે છે, અથવા એક રીતે એના વિશે એક આનંદ પણ ઉત્પન્ન કરે છે, આનંદ પણ વ્યક્ત કરે છે. ન્યાયો હિ દંડ, ભગવાન આ નાગને આપે જે દંડ કર્યો છે એ ન્યાય છે, યુક્ત છે, ઉચિત છે. ન્યાય એટલે ન્યાયને અનુસરીને છે, જે પ્રકારે થવું જોઈએ એ પ્રકારે થયા એનું નામ ન્યાય. ન્યાયને અનુસરીને કે ઉચિત જ છે, બરોબર જ આપે કર્યો. કેમ? કૃત કિલ્બિષે, શા માટે દંડને પાત્ર હતો માટે આપણે દંડ કર્યો છે, એમને નથી કર્યો. એ કેમ દંડને પાત્ર હતો? કૃત કિલ્બિષે, એણે મહાન કિલ્બિષ અર્થાત મહાન પાપ કર્યું છે, આપણે ડંખ માર્યા છે, આપને ભીસી નાખ્યા છે વગેરે. તો એક તો એણે થોડોક અવાજ ઓછો કરી શકાય, એક તો આ કાલી નાગે પાપ કર્યું માટે એ દંડને યોગ્ય છે, બીજું તવા અવતાર ખલ નિગ્રહાય, કારણ એ પણ ખરું કે ભગવાન અવતાર જે છે એ ખલ નિગ્રહ એ દુષ્ટ લોકોનો નિગ્રહ કરવા માટે જ હોય છે. સતામ રક્ષણાય છે, દુષ્ટ કોને કહેવાય? બીજા પ્રત્યે દ્વેષ કરનારા, કારણ વગર દ્વેષ કરનારા, પર ઉદ્વેજકાના, બીજા પ્રત્યે દ્વેષ દ્વેષ બીજાને રંજાડનારા, કારણ વગર બીજાને રંજાડનારા હોય એને ખલ કે દુષ્ટ કહેવાય. તેમ કાલી એના કારણ વગર જ બધું એને ઝેર ફેલાવી દીધું હતું, એ આખું પાણી એનું ઉકળતું હતું, એની વરાળને કારણે ઉપરથી જે કંઈ જીવજંતુ પસાર થયા બધા એ સીધા મરી જતા હતા.
અને એ વરાને સ્પર્શીને જે વાયુ આસપાસ વહેતો હતો એને કારણે આસપાસના પણ જે વૃક્ષ વનસ્પતિ બધું હતું બધું બધાનો નાશ થઈ જતો હતો. આ બધું કોનું કારણ નહોતું. એટલે આવું કારણ વગર જ બીજાને ઉદ્વિગ્ન કરે, બીજાને રંજાડે, બીજાને હાનિ પહોંચાડે એને ખલ કહેવાય. તો હાનિ પહોંચાડને આપણે ઘણી વાર કારણ હોય ને પહોંચાડતા હોય તો ચાલો એક વાત છે. આ તો એટલે આવો જે દુષ્ટ છે, આવા દુષ્ટો કે પેલા ભૂતકાળની અંદર પણ જે બધા દુષ્ટો થઈ ગયા, ખલ થઈ ગયા, એ રાવણ હોય, હિરણ્ય કશ્યપ હોય, બધા આ કોઈ કારણ વગર જ લોકોને રંજાડતા હતા. જે ઋષિમુનિઓએ, બ્રાહ્મણોએ કે પ્રજાજનો કશું બગાડ્યું નહોતું એમને રંજાડતા હતા. કદાચ એ રાજા હોવાને કારણે જે લોકોને દંડની જરૂર હોય, દંડ આપતા હોય, એ રંજાડવું ના કહેવાય. પણ આ પ્રકારે કારણ વગર આવા દુષ્ટ લોકોનો નિગ્રહ કરવા માટે ખલ નિગ્રહાય, નિગ્રહ કરો, એમને કાબુમાં રાખવા, એમને દૂર કરવા, એમાં આપના અવતાર હોય છે. સતામ સંરક્ષણાય છે અને સત્પુરુષોના રક્ષણ માટે હોય છે. તો પછી પ્રશ્ન થાય કે ઓહો, એનો અર્થ એ કે ભગવાન એમ કે એનો તો બધા પર સમાન નથી. કોઈકને દંડ કરું છું, કોઈને સજા કરું છું, મારે બધા પ્રત્યે સમાન નથી. આને સજા કરું છું, બીજાને સજા નથી કરતો, એવું નહીં. રિપોહો સુતાના તુલ્ય દૃષ્ટે, તો કે નહીં આપ તો રિપોહો સુતાના અભી શત્રુ પ્રત્યે અને પોતાના સંતાન પ્રત્યે પણ સમાન દ્રષ્ટિ ધરાવનારા છે. ખલ નિગ્રહ એ દુષ્ટ આપનો શત્રુ હોય કે આપનો પુત્ર પણ જો દુષ્ટ હોય તો આપ સમાન દ્રષ્ટિ ધરાવનારા છો, સમાન રીતે એ લોકોનો નિગ્રહ કરનારા છો. એની કથા કહેવામાં આવી કેવી નરકાસુર જે હતો એ પૃથ્વીનો પુત્ર હતો અને સત્યમાં પૃથ્વીદેવીના અવતાર હતા. એક સમય એવો આવ્યો જ્યારે સત્યવાને કહેવું પડ્યું કે ભગવાનનો વધ કરો, અને એ રીતે ભગવાને નરકાસુર પોતાનો પુત્ર એનો વધ કર્યો. રિપો સુતા નામ રિપો સુતે સુચા, આ ષષ્ઠી એવું જ ષષ્ઠી વિભક્તિ બંને સપ્તમી અર્થ લેવાની, અથવા તો રિપો સુતારામ રિપુ સુતેશુ અપેના સ્વત. એટલે જે દુષ્ટ છે એમના પુત્ર પ્રત્યે અને આપના પુત્ર પ્રત્યે પણ આપની સમાન દ્રષ્ટિ છે. રિપુનો પુત્ર કોણ? તો કે પ્રહલાદ. હિરણ્ય કહે છે ભગવાનનો શત્રુ છે એનું પુત્ર પ્રહલાદ, એ શિષ્ટ છે માટે એનું પાલન કરવામાં આવ્યું. પોતાના દુશ્મનનો પુત્ર છે માટે મારો દુશ્મન જેવું નહીં. હિરણ્ય કશું સમાન દુષ્ટ કોઈ નહોતો, પણ પુત્ર પ્રહલાદ પોતાના દુશ્મનનો પુત્ર છતાં પણ એનું પરીક્ષણ કરવામાં આવ્યું. નરકાસુર પોતાનો પુત્ર છે દુષ્ટ હતો માટે એનો નિગ્રહ કરવામાં આવ્યો. આ રીતે ભગવાનમાં કોઈ પ્રકારનું વૈષમ્ય કે નિર્ગુણ્ય નથી, પક્ષપાત પણ નથી કે નિષ્ઠુરતા પણ નથી. દત્સે દમમ ફલમ એવા અનુશંસન, તો પણ દંડ તો આપો જ છો ને, દંડ આપવો એ પણ ખરેખર ભગવાન માટે યોગ્ય તો ના જ કહેવાય ને. કોને સજા કરવી? કે ભગવાન સમાન દ્રષ્ટિ ધરાવનાર હોય તો કોને સજા કરવી એ યોગ્ય નથી. સજા ક્યારે થાય? આપણે ક્રોધમાં આવી જઈએ ત્યારે સજા થાય. સામાન્ય રીતે જે સજા થતી હોય છે ને એ કોઈક પ્રકારનો પ્રત્યાઘાત હોય. એટલે ભગવાન પણ આવી જાતનો દ્વેષ રાખે છે, ભગવાન ખાર રાખે છે. તો કે એવું નથી. દત્સે દમમ ફલમ એવા અનુશંસન, ભગવાન આપ દંડ કરતા હોય ત્યારે પણ ફળને ધ્યાનમાં રાખીને કરતા હો છો. અર્થાત દંડની પ્રક્રિયા ભલે નિષ્ઠુર જણાતી હોય તો ફળ સ્વરૂપે જેને દંડ થાય છે એનું કલ્યાણ થતું હોવાના કારણે એ દ્રષ્ટિએ આપ બધાનું કલ્યાણ કરનારા છો. અર્થાત ભક્ત કૃપા કરવાનું કલ્યાણ કરો છો, દુષ્ટનો નિગ્રહ કરીને પણ એનું કલ્યાણ જ કરો છો, અને માટે આપ સમદ્રષ્ટિ છો.
तो केवी रीते फल हेतुत्वात् नायम निग्रह किन्तु अनुग्रह वैति टूंकमां आप जे की करो छो ए फल ने ध्यान में राखी ने करो छो એટલે પરિણામ શું આવશે એને ધ્યાનમાં રાખીને કરો છો કે પરિણામ હંમેશા ભગવાન કે હું બધા હિતે જ છું છું. આમ એ ક્યાં તો અનુગ્રહ કરતા હોય કે નિગ્રહ કરતા હોય, પરિણામ સ્વરૂપે જેના પર જે કરવામાં આવ્યું હોય એનું ભલું થવું જોઈએ. ક્યાં તો અનુગ્રહ દ્વારા ભગવાન ભલું કરે કે નિગ્રહ દ્વારા ભગવાન ભલું કરે. આમ ભલું કરવું એ હંમેશા ભગવાનનું પ્રયોજન છે. એ કઈ રીતે? તો બીજા શ્લોકમાં કહે છે, આના પર અનુગ્રહ કેવી રીતે થયો? આપ એને દંડ આપ્યો એમાં આ કાલી નાગ પર અનુગ્રહ કેવી રીતે થયો? તો કહે છે, અનુગ્રહોયમ ભવતઃ કૃતો હિનઃ. દંડો સતામ તે ખલુ કલ્મશાપઃ. यद्दन्नशूकत्वममुष्य देहिनः क्रोधोऽपि तेऽनुग्रह एव सम्मतः. अनुग्रहोऽयं भवतः कृतो हिनः. भवतः के भवता नहिल हमारा पर ભગવાન આપે અમારા પર અનુગ્રહ જ કર્યો છે. એ અમારા પર કહે છે. આમ વાત થઈ રહી છે કાલી નાગની, પરંતુ પત્યાસ ઐક્યભિમાન બહુવચનમ. નાગ પત્નીઓ પોતાના પતિ સાથેનો ઐક્ય એમના મનમાં છે ને, એટલે ખરેખર આના પર અનુગ્રહ કર્યો એને કહેવાય. અમારા પર અનુગ્રહ કર્યો છે કારણ કે પતિને અને પોતાને જુદા નથી માનતા, એટલા માટે. તો ભગવાન ભાઈ નનું દંડસ્ય કથમ અનુગ્રહત્વમ? બીકોઝ દંડ કર્યો હોય, સજા કરી હોય, સજામાં હવે અનુગ્રહ કેવી રીતે થાય? તો કહે છે, દંડ અસતામ તે ખલુ કલ્મશાપ. તે ત્વયા કૃતો દંડ. ભગવાન આપ દંડ કરો ત્યારે પણ ખલુ જરૂર અસતામ કલ્મશાપ. જેને દંડ કરવામાં આવે એ દુષ્ટના કે ખલના બધા જ દોષ છે નિવારણ કરનારો આપનો દંડ હોય છે. સર્વ દોષ નિવારક. ટૂંકમાં જેવી રીતે સોનાની અંદર અશુદ્ધિ આવી ગઈ હોય તો એને શુદ્ધ કરવા માટે આપણે એને અગ્નિમાં તપાવવું પડે ને, દંડ જ થયો ને. આમ તો સોનાને વિશુદ્ધ કરવા માટે આપણે એને અગ્નિમાં ધરીએ, બિચારાને કેટલું કેટલું કષ્ટ થતું હશે. સોના દંડ થયો પણ છે ને માટે એને શુદ્ધિકરણ માટે. એ અશુદ્ધિઓ પડી જાય અગ્નિ અંદર અને સોનું શુદ્ધ ચળકતો થઈને બહાર આવે. એટલે એ રીતે દંડ એવું નહીં કે ભાઈ સોનાને પછાડ પછાડ કરો, એ બીજા તો દંડ નથી. દંડ આપવાની એક રીત છે. કઈ રીતે છે? સોનાને તમે અગ્નિમાં તપાવો. એટલે એ પ્રકારનો દંડ હોય જે દંડ વાસ્તવમાં જેને દંડ આપવામાં આવે છે એનું કલ્યાણ કરનારો હોય. ભગવાન એ પ્રકાર દંડ આપે, એમ તેમ દંડ ના આપે. દુનિયા બધા દંડ આપતા હોય છે, ભાઈ તો ક્રોધથી પ્રેરાય ને, દ્વેષથી પ્રેરાય ને, જે દંડ મળે એનું અહિત કરવા માટે સામાન્ય રીતે. તો ભગવાન જે આ દંડ આપતા હોય તે અને સામાન્ય માણસો દંડ આપતા હોય એમાં મહાન તફાવત એ છે કે ભગવાન તો દંડ આપતા હોય ત્યારે પણ જેને દંડ અપાઈ રહ્યો છે એના પર અનુગ્રહ કરવા માટે, એનું છેવટે પરિણામે અનુગ્રહ થાય એ પ્રકાર દંડ અપાય છે. તો ત્રકૃમ પ્રમાણ ભગવાન દંડ આપતા હોય તે પણ એ દુષ્ટના કે ખરના અનુગ્રહ માટે છે એવું શાબ્દિક છે. યે યે હતા ચક્રધરેણ દૈત્યા ત્રૈલોક્યનાથેન જનાર્દનેન તે તે ગતા વિષ્ણુપુરી નરેન્દ્ર ક્રોધોપદેવસ્ય વર્ણતુલ્ય ઇત્યાદિ સરળ વાક્ય છે. આવા યે યે હતા ચક્રધરેણ દૈયે દૈત્યા ચક્રધરણ હતા. જે દૈત્યો ભગવાન ચક્રધર એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે નારાયણ દ્વારા હણાયેલા છે. ત્રિલોક્યનાથે ને જનાર્દન. ચક્રધર કોણ છે? જનાર્દન, ત્રણ લોકના નાથ.
तीते गता विष्णुपुरीम अबद्धाय दैत्य से चवड़े विष्णुपुरन प्राप्त थे नरेंद्र क्रोधोपे देवस्य वरेण तुल्य माटे आ भगवान क्रोध पण वरदान समान छे એટલે આ એક જાણીતો છે ભગવાન માટે દંડ કરે પણ પેલાના કલ્યાણ માટે એટલે ક્રોધોપિતે અનુગ્રહ એવ સંમતઃ અહીં પણ કહેવામાં આવ્યું આપનો ક્રોધ છે એ પણ અનુગ્રહ છે એવું સંમતઃ તે તો ક્રોધ પ્રયુક્ત હનનાય દંડોપી એટલે ભગવાન પણ જયારે પણ દુષ્ટ દંડ કરી રહ્યા હોય ત્યારે ક્રોધામાં એને કરતા હોય છે આમ તમારે બાણ ફેંક તીર ફેંકીને પેલો વધ કરવો હોય કે કોઈ પણ ભગવાન લાગે ક્રોધામાન છે એટલે કાલી નાક પર હોય અઘાસુર હોય બકાસુર હોય બધા લોકોને જાણે કે ક્રોધામાન થઈને દંડ ના કરતા હોય એટલે ભગવાનનો ક્રોધ એટલે શું છે ક્રોધ પ્રયુક્ત હનનાય દંડ ક્રોધથી પ્રેરાયેલો એનું હનન કરવા રૂપી વધ કરવા રૂપી જે દંડ છે તે પણ મોક્ષ પ્રતિબંધક દુઃખ હેતુ પાપ નિવર્તકત્વાત ભગવાન પાસે દંડ પ્રાપ્ત થવાના કારણે જે દુષ્ટ છે જે દંડ મળ્યો એના બધા પાપ દૂર થઈ જાય એ પાપ કેવા છે મોક્ષ પ્રતિબંધક દુઃખ હેતુ આ મોક્ષમાં અવરોધ કરનાર દુઃખ છે આપણું પૂર્ણ પાપ છે બધા દુઃખના રૂપમાં પ્રગટ થાય એને કારણે એ દુઃખ છે આપણા વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેનારું હોય અને એ રીતે એ મોક્ષમાં પ્રતિબંધક છે એટલે પૂર્વ કરેલા પાપ છે કેવી રીતે વર્તમાનમાં આપણી આધ્યાત્મિક યાત્રામાં પ્રતિબંધક છે અવરોધરૂપ છે વિઘ્નરૂપ છે હવે એ ક્યારે આપણે ભોગવીશું ને ક્યારે વિઘ્ન પૂરા થશે એટલે ભગવાન લે હું જ પતાવી નાખું છું એટલે ભગવાન એ પાપને પતાવી નાખે અને એ રીતે મોક્ષ પ્રતિબંધક દુઃખ હેતુ પાપ નિવર્તકત્વાત આ મોક્ષને પ્રતિબદ્ધ કરનારા પાપ છે એનું નિવારણ થઈ જાય છે આપનો જ્યારે દંડ પ્રાપ્ત થાય ત્યારે એવું કઈ એવ સંમત અવ સત્પુરુષોથી સંમતિ અર્થાત સત્પુરુષે એક કંઠે આ પ્રકારનો અભિપ્રાય પ્રગટ કરેલો છે કે ક્રોધોપી દેવસ્ય વરેણ તુલ્ય ચાલો એ તો પણ પાપી માટે પણ આ જે કાલિયનાક છે જેને દંડ થયો એ પાપી છે એવું શા બધી કહો છો ભાઈ કાલિયનાક પાપી છે એવું શા બધી કહે છે કે યદ દંડ શુકત્વ અમુષ્ય દેહી દેખાઈ આવે છે ને કે આને આવી નાગનીઓની પ્રાપ્ત થઈ દંડ એટલે ટૂંકમાં ફૂંફાળા મારવા ડંખ મારવા જેનો સ્વભાવ છે દંડ શુકત્વ દંડ શુકત્વ શુકત્વ અંતેથી આ પ્રકારે એટલે વીંછીના બધા મચ્છર વચ્છર ડાંસ બધા આ પ્રકારના જ કહેવાય છે ડંખ મારતા હોય આ ડંખ મારનાનું જંતુ છે યજસ્માત અમુષ્ય આજે એ તદ અંત સ્થિત દેહી ને આ કેવો છે દેહી છે દેહી કોને કહેવાય દેહ ધરાવનાર હોય અનેક દેહ પ્રાપ્ત કરનારો હોય તું અનાદિકાળથી અનેક પ્રકારની ઉપાધિ પ્રાપ્ત કરતો આવેલો આ જે જીવ છે દંડ અત્યારે એને આ દંડ સુખત્વ અર્થાત સાપની યોનિને પ્રાપ્ત થઈ છે એ જ બતાવે છે કે એના મૂળમાં પાપ છે આ બધું યોનિઓ પાપ યોનિ છે શંકા જ નથી ને વિશિંસા બધા એમનું કરડા જ કહે ને બધા ટૂંકમાં એમનું એક જ કામ એ તો એમનું જીવન જાય છે ને બીજા ડંખ મારામાં મચ્છર હોય ડાંસ હોય બધા લોકો જે જીવ જંતુઓ છે આ બધી પાપ એવું એટલા માટે છે કે એ જ એવું કરતા બધાને ત્રાસ જ આપનારા છે કોઈ એમને ઈચ્છે નહીં કોઈ સાપને ના ઈચ્છે ને કોઈ વીંછને ના ઈચ્છે ને કોઈ પેલા મચ્છરને ડાંસને આપણે તો ના જ ઈચ્છીએ દુનિયામાં બધાનું પાળનારા લોકો છે જો કે દુનિયામાં છે એ લોકો સાપને પાળનારા હોય ને બધા જાત જાત જાતના હોય એવું હોય છે અથવા તો કેટલાક લોકોએ સાપ સાથે બી મૈત્રી કરી હોય છે એટલે સાપ એમને કંઈ ના કરે આખા શરીર આમ તો મીઠાળેલા હોય આપણે કંઈ શિવજીત કરે છે પણ મેં માણસ જોયેલો છે બધાએ જોયા હશે ક્યાં ને ક્યાં વિડીયોમાં કે કેવી રીતે સાપ છે એને પણ મીઠીને બેઠો હોય અને સાપ એને કશું ના કરે એટલે એવું હોય એટલે એવા કોઈ ખોય જેને એટલે સાપ ડંખ જ મારે એવું નથી હોતું ચાલો સાપને પ્રેમ કરનારને સાપ નહીં ડંખ મારતો હોય માની
પણ ઘણા લોકો એના મગજ એવા ઉશ્કેરાયેલા હોય છે ને કે એ એમ જ માને કે આ બધા મારા દુશ્મનો જ છે. અને એટલા માટે જ્યાં આક્રમણ કરે કે એ ભયથી આક્રમણ કરતા હોય છે. જે જંતુઓ બીજા પર આક્રમણ કરતા હોય છે, ડંખ મારતા હોય, જે માણસો પણ મોટાભાગના જે હુમલાઓ થતા બધા એ ભયથી પ્રયત્ન થતો કે આ મને કરી નાખશે. દ્વેષથી પણ થતો હોય, પણ ઘણી વાર ભયથી ઘણું થતું હોય છે. એટલે આ બધા જંતુઓ બિચારા ભયભીત હશે ગમે તે હોય, પણ ટૂંકમાં બીજાઓને ત્રાસ આપવો એ જ એમનું જીવન છે. એ જ બતાવે છે કે આ એને એ તો સારું છે કે આ લોકોને કર્મયોગી નથી, એટલે આ પ્રકારના કર્મ કરવાથી એમને બીજું કોઈ વધારે પાપ લાગતું નથી, પણ એ મહાન પાપના પરિણામે આ પ્રકારની યોગિ પ્રાપ્ત થઈ છે. એ સ્પષ્ટ જ છે. એટલે આ મહાન પાપી છે અને ભૂતકાળમાં અનેક પાપ કર્યા છે એ સ્પષ્ટ છે, જેને કારણે એને આ યોગિ પ્રાપ્ત થઈ છે. યદ્દંડ સુગત્વમ અમુષ્ય દેહિના તેન તન્મૂલમ પાપમસ્તિ તે અનુમીયતે. અનુમાન છે પાપ. ટૂંકમાં વર્તમાનમાંથી આપણે પૂર્વના કરુણ અનુમાન કરીએ. વર્તમાનમાં સુખી હો તો અનુમાન કરીએ કે પૂર્વમાં એણે ઉત્તમ કર્મ કર્યા, પુણ્ય કર્મ કર્યા હશે. દુઃખી હો તો અનુમાન કરીએ કે એણે પૂર્વમાં કંઈક પાપ કર્મ કર્યા હશે. એટલે ટૂંકમાં દરેક જણ પોતે જવાબદાર ઠર્યો. તો આપણે તો ત્યાં સુધી જઈએ ખુદ દુઃખી હોય કે તારું પાપ, ટૂંકમાં આપણે સામેથી હિન્દુસ્તાનના લોકો સામેથી સંભળાવે કે તમારું કરમ છે. હોસ્પિટલ જઈને આવું કે લોકોને આવી જાતની સલાહ આપનારા પણ છે. એટલે આવું એવું કહેવાનું હોય ને, પણ એટલે ટૂંકમાં દુઃખ પડે છે એટલે કંઈક પાપ હોવું જોઈએ ખરું. માણસ કોઈને જાય ને વાસામાં સીજીણ શોક કરવા જેવું છે. એટલે અત્યારે આ શ્લોકો કહેવાનો હતા નથી, કહ્યું શું ક્યારે કહેવી એ પણ મહત્વની વસ્તુ છે. પણ ચાલ, એવી જાતની કંઈ સંવેદનશીલતા લોકોમાં હોતી નથી ઘણી વાર. જેમ ફાવે એમ બધું ભભડી નાખે એ લોકો, ભરડી નાખે એમ કહેવાને. ચાલ, એટલે આ રીતે એને સજા કરે ભગવાન આપે, એના બધા પાપને દૂર કરે. એટલે એનું શું થયું વાત? અન્યથા ઉત્તરોત્તર પાપ વૃદ્ધ્યા. આ તો યોની જેવી છે, પાપ કર્યા જ કરવાનો, અને એનેથી ઉતરતી યોની મળ્યા જ કરવાની, એમ કરવા પાપની વૃદ્ધિ થયા જ કરવાની. તેથી કોઈ દાડો એને સ્વર્ગ તો નરક જ પ્રાપ્ત થવાનું, અને એમ જે જોડાયેલા અમને બધાની પણ એ હાલત થાય. ટૂંકમાં એટલે નરક પાતારી દુઃખમેવસ્ય હાથ. એટલે એને અમને બધાને આ નરક પાત વગેરે દુઃખ જ પ્રાપ્ત થાત, બધાને આપણે ઉગારી લીધા, એની જોડે અમારો પણ ઉદ્ધાર થઈ ગયો. એને માત્ર પાપ કર્યું, પુણ્ય બહુ કર્યા હશે એવું લાગે છે. હવે નાગ પત્ની કહે છે એને આવી યોની પ્રાપ્ત થઈ, એટલે મહાન પાપ કર્યા હશે. પણ જોડે જોડે ચરણે એના શિરસ્પર્શ લક્ષણે એના માતા અનુગ્રહણ, ભગવાન અમે મહાન અનુગ્રહ ને પણ કર્યો. સામેથી આવીને ભગવાને એના મસ્તક પર ચરણ મૂક્યા ને. બલિરાજાએ કેટલું બધું કરવું પડ્યું ત્યારે ભગવાને એમના મસ્તક પર એના ચરણ મૂક્યા ને. તો સામેથી આવીને ભગવાને એના 100 એ 100 મસ્તક પર ચરણ મૂક્યા. મહતા અનુગ્રહેણ, અરે ભગવાનના ચરણનો આપણા મસ્તકને સ્પર્શ પ્રાપ્ત થયો એના સમાન કોઈ અનુગ્રહ દુનિયામાં નથી. મહતા અનુગ્રહેણ તો સંતોષ હેતુ સુકૃત આવી પૂર્વ અનુષ્ઠિત મસ્ય અનુમિયાતે. એની આ ડંખ મારો રૂપી સર્પ કે નાગ એવોથી એને મહાન પાપ કરે છે અનુમાન થાય. આપણે એના મસ્તકને આપના ચરણનો સ્પર્શ કરાવ્યા પરથી એને કેટલું પુણ્ય કર્યું હશે એ પણ અનુમાન કરી શકીએ છીએ. બહુ ઉત્તમ સ્તુતિ છે. નાગ પત્નીઓમાં કેટલી બધી, એટલે કહ્યું ને, અત્યંત કુશળ છે. સ્તુતિ કરવામાં, ભગવાનને ખુશ કરવામાં કેવી સુંદર રીતે એક જ પ્રસંગમાંથી ભગવાનની સ્તુતિ કરે છે. તો કહે છે 68મા પાન પર,
तपस्सु तप्तं किमनेन पूर्वम् निरस्तमानेन च मानदेन धर्मोऽथवा सर्वजनानुकम्पया यतो भवां स्तुष्यति सर्वजीवः सर्वजीव भगवान ने कहा सर्वजीव सर्वान जीव इति सर्वजीव तुको बधाने जीवाड़े नाम सर्वजीव सरांतरात्मा तो कोई पण उपाधि में चेतनता छे कोने क्षण कारण है जीवंत छे कारण के उपाधि में चेतनता छे ये चेतनता कोने कारण छे चेतन ने कारण छे આમ તો સ્થૂળ શરીરમાં ચેતનતા સૂક્ષ્મ શરીરને કારણે છે તો સૂક્ષ્મ શરીર ચેતનતા કોને કારણે છે ભગવાનને કારણે આમ સર્વાંતરાત્મા ભગવાન સર્વ જીવનો અંતરાત્મા હોવાને કારણે બધા જીવો એટલે જીવ કહેવાય જે જીવંત છે અર્થાત ભગવાન જે બધાને જીવન પ્રદાન કરનારા છે સર્વ અંતરાત્મા હોવાને કારણે સર્વજીવ ભગવાન તુષ્યતિ ભગવાન આપકે એમને કઈ તુષ્ય એમને ખુશ થઈ જાય હોતો નથી એટલે કેમ આને તપસ્સુ તપ્તમ પૂર્વમ આને પૂર્વમાં કયા પ્રકારનું તપ કર્યું હશે તો યાભ્યામ તપોધર્માભ્યામ તુષ્યતિ તથાભૂતમ તપ ભગવાન તો મહાન તપશ્ચર્યા કરી હોય ખૂબ બધા ધર્મનું પાલન કર્યું હોય પુણ્યકર્મ કર્યા હોય તો ભગવાન ખુશ થાય તથા તવા અને કેમ શું તપ તમ એને શું તપ કર્યું છે કે ભગવાન આપ ખુશ થઈ ગયા તથા ધર્મો અથવા કો નિષ્ઠિત ધર્મો અથવા અથવા તો એણે એવું કહ્યું ધર્મ અર્થાત કયા પ્રકારના પુણ્યકર્મ કર્યા હશે જેને કારણે આપ ખુશ થઈ ગયા આ જન્મમાં તો કે એને કર્યું એવું જણાતું નથી આ જન્મમાં કોઈ તપશ્ચર્યા કરી હોય કે ધર્મ કે પુણ્યકર્મ કર્યું હોય એવી તો કોઈ જાતનો પ્રત્યક્ષ અનુભવ નથી એટલે પૂર્વમાં જ થયું હશે પૂર્વ તો કયા પ્રકારનું પુણ્ય તપશ્ચર્યા કરી હશે કયા પ્રકારનું પુણ્ય કર્યું હશે જો અહીંયા શ્રીમદ ભાગવતમાં વારંવાર આ વેદના કર્મકાંડની હંમેશા ઘણી વાર નિંદા કહો ખંડન કરવામાં આવતો હોય છે વારંવાર એટલે કહે છે યજ્ઞ ધર્મસ્ય હિંસા બાહુલ્યને દયાનાશકત્વાત કોઈ એમ લાગે કે ધર્મ એટલે યજ્ઞ આમ ધર્મની વ્યાખ્યા શું છે છૂદના લક્ષણો ધર્મ વેદમાં જેની આજ્ઞા કરવામાં આવી છે જેનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મને જ ધર્મ કહે છે તમારા રોજ પંચ યજ્ઞ વગેરે કરવા આવે બધાને ધર્મ કહેવાય તો કે ભાઈ યજ્ઞ ધર્મ છે હિંસા બાહુલ્યના યજ્ઞ વગેરે કર્મ કરવામાં તો ઘણી હિંસા રહેલી હોય છે પણ દયા નાશકત્વાત જૂના જમાનો પશુઓનું બલિ પણ અપાતો હશે એ સિવાય અનેક બધા દ્રવ્યોને તમે જ્યારે અગ્નિમાં હોમી દો ત્યારે તમે જુઓ છો કે આ બધું ઘણી વર્તા યજ્ઞ થાય લોકોને ફૂલ ફૂલ નાખ્યા અંદર શ્યામ અગ્નિમાં નાખ્યા એ વિચાર ખબર ના હોય કે ફૂલ તો ત્યાં પેલા ત્યાં ભગવાનની વેદી પર ચડાવવાનું બધું અહીંયા નાખે આ લોકો કંઈ નાખતા હોય ઘણી વાર થોડા થોડા ફૂલ તો નાખતા જ હોય છે બધા પછી એ વેદી પર પણ એની કોટ પર મૂકેલા બધા ફૂલ હોય બધું હોય એટલે ટૂંકમાં યજ્ઞની આગાદી કરવામાં એટલે કશાક પ્રકારની હિંસા તો થાય છે જો આપણે એમના પક્ષમાં બોલીએ તો એટલે ઘણી બધી ફરિયાદો કરવામાં આવતી હોય તેમાં ઘી હોમો છે દૂધ હોમો છે નહીં ગરીબોને ખાવડાવવા પેલું કર ટૂંકમાં આ બધી ફરિયાદો હંમેશા હોતી હોય જ છે એટલે તમે આ પ્રકારે જ્યારે આ દ્રવ્યો જે છે એને અગ્નિમાં હોમી દો ત્યારે કોઈકના પેટમાંથી એટલે ઘણી વાર આપણે નાના હોઈએ ને બગાડીએ ને ખાવાનું પેટમાંથી કાઢીને આપ્યું છે તને એટલે અમે નથી ખાતા ને તને આપ્યું છે અને તું બગાડે છે
તે રીતે કોઈકના પેટનું છે. આ જો તે બગાડ્યું ના હોત તો કોઈકને પ્રાપ્ત થયું હોત. આ પ્રકારે જે વસ્તુ આવી રીતે હોમવામાં આવે એને કારણે કોઈક ને કોઈક તો એનાથી વંચિત રહી જ જતું હોય. હવે કશું પણ આપણે ખાઈએ પીએ વાપરીએ એટલે કોઈક તો વંચિત રહી જાય, એટલે દરેકમાં હિંસા તો રહેલી જ છે. પણ આમાં હિંસા એટલે યજ્ઞ, આ તો સાંખ્ય લોકોનો અભિપ્રાય છે કે યજ્ઞ વગેરે ધર્મમાં હિંસા રહે. માટે સાંખ્ય લોકો એમ કે બધું કર્મ છોડી દેવું જોઈએ, કારણ કર્મમાં હિંસાત્મક છે. વૈદિક લોકો સંમત થતા નથી, પણ આ તો હિંસામાં ટૂંકમાં અને પૂર્વમાં બધા યજ્ઞ યાગાદી રૂપ કર્મ કર્યા છે એવી અમે એવું અનુમાન થઈ શકતું નથી, કારણ કે અમે હિંસા રહેલી છે. અને હિંસા ક્યારે થાય? દયા નાશકત્વ, તમે તમારે દયા જે છે કોરણા મૂકો તો હિંસા થઈ શકાય. પણ એણે તો કઈ જાતનો ધર્મ કર્યો છે? શરણ કીર્તન પૂજા નમસ્કાર આદિ લક્ષણમ ધર્મ વિપ્રેતમ પ્રેત્યાહુ, જેમાં હિંસા ન એ પ્રકારનો ભગવાનની આરાધના, એટલે આ ભગવાનની આરાધના જ છે યજ્ઞ આગાદી, કેવી જેમાં હિંસા રહેલી છે. પણ આણે તો ભગવાનની એવી આરાધના કરી છે જેમાં કોઈ પ્રકાર હિંસા ન હોય. શ્રવણ ભગવાનના ગુણગાનનું, તો ભગવાનના એને મહિમાનું શ્રવણ કરવું, કીર્તન કરવું, ભગવાનની પૂજા કરવી, એને નમસ્કાર કરવા, આજે આ પ્રકારના જે કર્મ છે આવો ધર્મ. એટલે ભાગવતમાં એવી પ્રતિજ્ઞા કરવામાં આવે કે ધર્મ પ્રોજ્જિત કઈ દવા. ભાગવતની અંદર જે ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે એમાં કેવો છે? જેમાં કોઈ પ્રકારનું કપટ તો નથી, કોઈ પ્રકારની હિંસા પણ નથી. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, ભગવાન કે બધા યજ્ઞ અંદર હું જપ યજ્ઞ છું, કારણ કે આ જપરૂપ યજ્ઞમાં કોઈ પ્રકારની હિંસા નથી. એ દ્રષ્ટિએ ભગવાનનું શ્રવણ, કીર્તન, નામસ્મરણ, પૂજન, નમસ્કાર આ પ્રકારના ધર્મનું એણે ખૂબ જ અનુષ્ઠાન કર્યું હોવું જોઈએ. એટલે કહ્યું સર્વજનાનુકંપયા યતો ભવાં સુષ્યતિ સર્વજીવઃ. અમને ખબર છે ભગવાન કે આપ ક્યારે ખુશ થાઓ છો. સર્વજનાનુકંપયા, બધા મનુષ્યો પર અનુકંપા કરવામાં આવે, જે ધર્મમાં અન્ય પર અનુકંપા થતી હોય એ પ્રકારના ધર્મથી આપ ખુશ થાવ છો. જે ધર્મના આચરણથી બીજા પર ત્રાસ થતો હોય, બીજાને ઈજા થતી હોય, બીજાની હિંસા, એવા ધર્મથી આપ પ્રસન્ન થતા નથી. એમ કરીને કર્મકાંડના ધર્મને આગળ સીધો જ ખંડન કરી નાખવામાં આવે. સર્વ જનાનુકંપાયતી, એટલે એને આ પ્રકારે બધા મનુષ્યો પર અનુકંપા થાય એ પ્રકારે, એટલે કે ન્યસ્ત માનેને છે માન દેન. આવું ક્યારે થાય? આપણે બીજા પર અનુકંપા ક્યારે કરી શકીએ? સર્વ ઇન્દ્રિયો ઉપર શાંતિ સૂચનત્યા, મન આપણું શાંત હોય ત્યારે. આમ આપણાથી બીજાઓનો અપરાધ ક્યારે થઈ જતો હોય છે? બીજાઓને આપણાથી કોઈક રીતે ઈજા ક્યારે થઈ જતી હોય? લાગણી ક્યારે દુભાઈ જતી હોય? આપણા મનમાં રોષ હોય, ક્રોધ હોય, અશાંતિ હોય ત્યારે. એટલે કે આપણું આવું જે હિંસાત્મક કર્મ હોય, મન વાણી કે શરીર થતું હોય, એ મનમાં કોઈ પ્રકારનો રોષ બતાવે છે, અશાંતિ બતાવે છે, અસંતોષ બતાવે છે. જે માણસ પ્રસન્ન હોય એને એ કોઈ પ્રયત્ન કરે તોય બીજાની ઈજા ના કરી શકે. મને જે ખુશ છે, પ્રસન્ન છે, એ તો હંમેશા અનુકંપા જ કરનારો હોય. તો અન્ય પર અનુકંપા થાય એ પ્રકારના ધર્મનું આચરણ ક્યારે થાય? મનમાં અત્યંત શાંતિ હોય ત્યારે. તસ્ય સર્વ ઇન્દ્રિય ઉપશાંતિ સૂચયંત્યઃ. કાલિનાગે પૂર્વજન્મની અંદર અન્ય પ્રાણીઓ પર અનુકંપા કરવારૂપી ધર્મનું આચરણ કર્યું છે, એ જ બતાવે છે કે એનું મન ઇન્દ્રિયો બધું જ શાંત હશે. નિરસ્ત માનેને, જેનું કોઈ અભિમાન નથી. નિર્માન મોહ, ભગવાન પેલું જ કહે છે નિર્માન અભિમાન થી મુક્ત, એટલે ઘમંડ થી મુક્ત. અભિમાન છે, ઘમંડ છે, એ આપણને થોડાક જરા નશામાં લાવી દે.
ટૂંકમાં અભિમાન ઘમંડ જન્મે આપણે નશામાં આવી જઈએ, એને કારણે આપણે વાસ્તવિકતા જોઈ ના શકીએ. એને કારણે વિવેક છે ને એનું બલિદાન અપાય. આમ અવિવેક થઈ જાય અને તેથી આપણે ખોટી વસ્તુ સાચી માનીએ વગેરે વગેરે થવાનું જ છે. નિરસ્તમાને અને આ કાલીય નાગ એના પૂર્વ જન્મમાં બધા અભિમાનથી મુક્ત હોવો જોઈએ, જેના પરિણામે એને મન ઇન્દ્રિયો શાંત છે અને હશે, તેથી એણે સર્વજન પર અનુકંપા કરવારૂપી ધર્મનું આચરણ કર્યું હોવું જોઈએ અને એટલા પ્રસન્ન થયા હશો. હવે આપની પ્રસન્નતા એમ બતાવે છે. ભગવાન પોત સામે ચાલીને કોઈના ચરણને મસ્તકને પોતાના ચરણનો સ્પર્શ કરાવે એને જે મહાન અનુકંપા કઈ. ભગવાન ક્યારે કેટલા મહાન કેટલા ખુશ થાય, ક્યારે ખુશ થાય? અન્ય પર અનુકંપા કરવા રૂપી ધર્મ જયારે કોઈ કર્યો હોય ત્યારે ભગવાન ખુશ થાય. નિરસ્તમાન માન દેન, માન માન આપનાર. એ માન કોણ આપી શકે? યદુચ્છા લાભ સંતુષ્ટ, જેને અત્યંત સંતોષ હોય ને એ બીજાને માન આપી શકે. હવે રાજકારણીઓ બીજા માન આપતો એ બધી વસ્તુ દેખાવની આપવા નથી, વાત નથી કરતા. પણ અંતરથી આપણે બીજાને માન ક્યારે આપી શકીએ? આપણી દ્રષ્ટિમાં એ માનને યોગ્ય હોય ત્યારે. એ ત્યારે હોય જ્યારે આપણામાં નમ્રતા હોય ત્યારે. આપણામાં નમ્રતા હોય ત્યારે બીજાને આપણે માન યોગ્ય માનીએ ને. તૃણાંત બી સુની છે ને તરુણ બી સહિષ્ણુતા, અમાનના માન દેન કીર્તનીય સદા હરિ, એવું ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું. કીર્તનીય સદા હરિ, હરિનું કીર્તન કરવું જોઈએ. કોને કરવું જોઈએ? અમાનીના માન દેન, જે અમાની છે અર્થાત જે સામેથી માન માગતો નથી, જેને માનની જરૂર નથી. માન દેન પણ જે સામે ચાલે બને માન પ્રદાન કરનાર છે. એવું ક્યારે બને? તૃણાદ બી સુની છે ને, જે પોતાને પહેલા ઘાસના તણકલા કરતા પણ હલકો માને છે. તરો રવિ સહિષ્ણુના, અને વૃક્ષ કરતા પણ વધારે સહનશીલ છે. વૃક્ષ બિચારો શિયાળામાં અને ઉનાળામાં બધામાં સહન કર, દરેક દરેક એને કરતા વધારે સહનશીલ હોય. અને બિચારું ઘાસ તો બધા એને ચાલીને જતું હોય, એને કરતા વધારે નમ્રતા ધરાવનારું હોય એ સ્વયં માનની જરૂરિયાત વગરનું છે અને બીજાને માન આપે આવું હોય ને કીર્તનીય આવા અને હરિનું કીર્તન કરવું જોઈએ. એ અમને કહ્યું. અહીંયા કહે છે નિરસ્તમાને છે માન દેન, એને એ પોતે કંઈ માન માગતો નથી. એનો અર્થ એ થયો કે એનું મન ઇન્દ્રિયો શાંત હશે, અન્યને માન આપે છે. એનો થયો થયો કે એનામાં સંતોષ હોવો જોઈએ. શાંતિ સંતોષ યદુચ્છા લાભ સંતુષ્ટ, સંતોષ હોવો તો બહુ અઘરી વસ્તુ છે. સંતોષ છેમ ક્યારે કહેવાય? યદુચ્છા, ઈશ્વરની ઈચ્છાથી જે કે લાભ થાય જે મળે એને જ સંતોષ છે. મળે કે ના મળે એને જ સંતુષ્ટ છે. એવું આંતરિક સંતોષ હોય તો આપણે બીજાને એવી તો નમ્રતા હોય તો બીજાને માન આપી શકીએ. યથા સંભવમ પ્રાણી સન્માનમ કુરવતા ઇત્યર્થ કુરવતા, ટૂંકમાં પોતે સંભવિત એ પ્રકારે બધા પ્રાણીઓ સન્માન કરતા. માત્ર મનુષ્ય બધા પ્રાણીઓ સન્માન કરે, જીવ માત્રનું સન્માન કરે. સર્વજીવ ભગવાન તો બધાને જીવન પ્રદાન કરનાર છે, બધાનો અંતરાત્મા છે. માટે ભગવાનનું સન્માન કરો તો બધા જીવોનું સન્માન કરે. યથા સંભવ જે સંભવિત હોય એ પ્રકારે. દયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા યેન કેનચિત સર્વેન્દ્રિયોપશાંત્યા ચ તુષ્યત્યાશુ જનાર્દન ઇતિ નારદોક્ત સિદ્ધાંત દર્શિતઃ. નારદ પંચરાત્મા આ પ્રકારે ભગવાન સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. તો કહે છે આશુ તુષ્યતિ જનાર્દન, આ જનાર્દન અત્યંત ઝડપથી ખુશ થઈ જાય છે. કોણ પણ ખુશ થઈ જાય છે? દયા સર્વભૂતેષુ, બધા પ્રાણીઓ પર દયા કરવાને કારણે. સંતુષ્ટ્યા એને કેનચિત, જો બધી રીતે અન્ય સાથે વ્યવહાર કેવો છે? દયાનો વ્યવહાર છે.
પરોપકારનો વ્યવહાર છે. સ્વયંની જરૂરિયાત કેટલી છે? સંતુષ્ટા એ અને કે જે કંઈ પ્રાપ્ત થાય, એટલે કે ટૂંકમાં એ ઓછાની માંગણી કરે છે. We produce the maximum, contribute the minimum, produce the maximum and consume the minimum. ઓ સિદ્ધાંત કે અમે વધુ ને વધુ ઉત્પન્ન કરીએ છીએ અને ઓછામાં ઓછો ખાઈએ છીએ, એટલે ઓછામાં ઓછો એનો ઉપયોગ કરીએ છીએ. બાકીની બધી વસ્તુ જે છે એ અન્યને માટે છે. એટલે વ્યક્તિગત સ્તરે જેની જરૂરિયાત ઓછામાં ઓછી છે એટલા માટે કે એને સંતોષ છે, અને સાથે સાથે એની પાસે જે કાંઈ છે બધું બીજા પ્રાણીને ઉપલબ્ધ છે, કારણ કે એ અત્યંત દયાળુ છે. સર્વે ઇન્દ્રિયો શાંત્યા છે, જે ઇન્દ્રિયો મન વગેરે અત્યંત શાંત હોય, તુષ્યતે આશુ જનાર્દન, આનાથી ભગવાન જનાર્દન ઝડપથી સંતુષ્ટ થઈ જાય છે. યતઃ ભગવાન સર્વજાનુકંપયા તુષ્યતિ, અમને ખબર છે કે આપ તો હંમેશા બીજાઓ પર અનુકંપા કરનાર પર આપ સંતુષ્ટ થાઓ છો. અન્ય પર અનુકંપા કરવી એ આપના સંતોષનું કારણ છે, અને આપ અત્યંત સંતુષ્ટ છો કારણ કે આપના ચરણનો એને સ્પર્શ કરાવ્યો. એ પરથી આપ આનાથી સંતુષ્ટ હશો એ બધા અનુમાન કરી છે કે એણે અન્ય પર અનુકંપા કરવા રૂપી ધર્મ કર્યો હશે, જેમાં શ્રવણ હોય, મનન હોય, સ્મરણ હોય, કીર્તન હોય, નમસ્કાર હોય, પૂજા, એવો ધર્મ બહુ એને કર્યો હશે. એવી જાતનું અમે અનુમાન કરીએ છીએ. આને બહુ પાપ કર્યા છે એટલે આવી યોની પ્રાપ્ત થઈ ગઈ, બહુ પુણ્ય કર્યા છે કારણ કે આપના ચરણનો સ્પર્શ થયો. યદ્યપિ અનેન ભવત સંતોષ કારણ કિંચિત તપ આદિ અનુષ્ઠાન કૃતમિતિ, આપના સંતોષ એને પ્રાપ્ત કર્યો, આપનો સંતોષ, આપનો અનુગ્રહ, આપની કૃપા પ્રાપ્ત કરી, એટલે કંઈક તો એને માટે એણે કંઈક તો કર્યું જ હશે, કંઈક તપશ્ચર્યા વગેરે કરી હોવી જોઈએ એવું અમે અનુમાન કરીએ છીએ. એવું સામાન્યતા અમે જાણીએ છીએ, તો પણ ખરેખર જાણતા કે શું હશે એટલે પછીના શ્લોકમાં કહે છે. કસ્યાન ભાવોસ્ય ન દેવ વિદ્મહે, તવાંગ્રેણુ સ્પર્શાધિકારઃ, યદ્વાંછયા શ્રીલલનાચરત્તપઃ. એટલે કઈ કર્યું હશે એવું તો અનુમાન અમે કરીએ, પણ શું કર્યું હશે એ અમે જાણતા નથી. શું શું નહીં કર્યું હોય ખરેખર તેનો અર્થ એવો થયો કે અમે શું શું નહીં કર્યું હોય કેમ? હે દેવ અચિંત્ય અનંત મહિમા બહુધા દ્યોતમાન, ભગવાનને દેવ સંબોધેવ કહીને સંબોધન કરે છે. દ્યોતના દેવ જે ખૂબ ચમકતા હોય, પ્રકાશમાન હોય એને દેવ કહેવાય. એટલે ભગવાન પ્રકાશ રહ્યા છે, ચમકી રહ્યા છે, પ્રગટ થઈ રહ્યા છે, અભિવ્યક્ત થઈ રહ્યા છે. અચિંત્ય અનંત મહિમા, ભગવાનનો મહિમા કયો છે? અનંત મહિમા છે અને અચિંત્ય છે. ટૂંકમાં ભગવાનનો મહિમા તો કોઈ મનથી કલ્પી પણ ના શકે, અને ભગવાનના મહિમાનો કોઈ અંત પણ નથી. અનંત અચિંત મહિમા ધરાવનાર એ જ ભગવાન આપ સદા પ્રકાશ રહેલા. હે દેવ કસ્યાનુભાવસ્ય ન વિદ્મહે, અસ્ય નીચસ્ય, આ કાલિયના અત્યંત નીચ છે બધી રીતે, એ યોની પણ નીચ છે, એનું કર્મ પણ નીચ છે. તો તવાંગ્રેણુ સ્પર્શાધિકાર, તો અંગ્રેણુ આપના ચરણ કમળની રજનો સ્પર્શનો અધિકાર પ્રાપ્ત કર્યો. ભગવાનના ચરણ કમળની, ચરણની તો છોડો વાત,
भगवान ना चरण नीज रज से ने एनो स्पर्श तो ये बहु महान वस्तु है। कोई करते है भगवान अपना चरण नी रजना स्पर्श नो अधिकार प्राप्त करो जो ये प्रकार सद्भाग्य प्राप्त ने शू नहीं कर शू कर कल्पना से करते कर सकता हमें तवांग्री रेणु स्पर्श एक तपादे सुकृत अनुभाव फलमिति विशेष न विद्म है। इन्हें कया प्रकार की तपस्या करिए से जेने फल रूपे ने औ महान सद्भाग्य प्राप्त से हो इन्हें में कोई रीते कल्पना कर सकता नहीं। अब तो महिमा अचिंत्य है शू कहवा हमें कहीं कही जना सके कि कल्पना नहीं कर सकता तो मैं शू मोटी वस्तु है भगवान ना चरण रजनो स्पर्श शू मोटी वस्तु नहीं अत्यंत दुर्लभ है। भगवान चरण रजनो स्पर्श दुर्लभ है शापी कहो तो कहते बीज पंक्ति में यद्वांछया श्री ललनाचर तब विहाय कामान सुचिरं धृतव्रता यद्वांछया जिन इच्छा करे न तो दंग्रेणु स्पर्श अधिकार से वांछया लक्ष्मी देवी बात करे से तो लक्ष्मी देवी अधिकारी बनाया से भगवान ना चरण की सेवा करो अधिकार कौन प्राप्त करे से लक्ष्मी देवी इले चरण की सेवा था त्यारे स्वाभाविक है कि भगवान ना चरण की रजनो पण स्पर्श नो अधिकार प्राप्त करे से कई बहु एवो अधिकार भाग्यज कोई मत हो लक्ष्मी देवी ये प्रकार अधिकार प्राप्त करो ज्वलंत उदाहरण है। इमने शू कर यद्वांछया तो दंग्रेणु स्पर्शाधिकार से वांछया टीकाकार कहे पुरा श्री वेदवती रूपेण तपस्चार थी टूक में आ तो आर्ष रामायण से आर्ष रामायण कथा में आवे छे कि पूर्व जन्म में वेदवती नाम ने कोई सती है कोई महिला है महान तपश्चर्या करी एना परिणाम लक्ष्मी देवी बनया अने आ रीते भगवान ना चरण नी सेवा नो अधिकार प्राप्त कर्यो। ललना भगवतः तव पत्नी सती अभी भगवान ना पत्नी हो पछी वण एने शू अधिकार प्राप्त ना 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 आपना पत्नी हो छता पण एमने आ बधी तपश्चर्या करी पड़ी आपना चरण नी रजना स्पर्श नो अधिकार प्राप्त करवा माटे भगवान ने अनेक पत्नीओ है बधाने अधिकार प्राप्त थयो नथी भले सत्य भाव में एमना अत्यंत बहु प्रिय पत्नी कहवाता हो एमने अधिकार प्राप्त थयो नथी पण अशी देवी भूदेवी ने अधिकार प्राप्त थयो छे एटले भूदेवी पण एटले ज जई जईने आखो दाड़ो गाय बनी बनी भगवान की प्रार्थना करे ने शेने माटे आने ज माटे भगवान अवतार एटले तो छोड़ो भगवान तो ई जमाना में तो पग पहरे नहीं એટલે ખુલ્લા પગે ચાલતા હોય એ કોના પર ચાલે પૃથ્વી એટલે એમને એ પ્રકારની સેવાનો એવી જાતનો સેવાની તક મળે દેવી પૃથ્વી કે આખો દળો લક્ષ્મી આપની સેવા કર કર કરે એને તો આપ તક આપ્યા જ કરો તો મને ક્યારે તક આપો ને એટલે ભગવાન ભાઈ આવતા અવતાર લે અને કેટલું ફર્યા કેટલું રામ આવતા કેટલું ફર્યા ક્યાં હે ક્યાં ક્યાં હેગા ટૂંકમાં ખાસ કરીને એમણે એવી જાતની તપસ્યા કરી રામજીએ પણ કે માયલો ના માયલો ને વર્ષો ને વર્ષો ચાલ્યા જ કરવું પડે અને એ રીતે પૃથ્વી દેવી છે સેવાની તક મળે ના એ ભગવાન પણ ટૂંકમાં વૃંદાવન વગેરે ખૂબ બધું વિચરણ કર્યું એમણે એટલા જ માને કે આ પ્રકારે એમની ભક્ત છે ને પૃથ્વી દેવી તો ભક્ત બધો અનુગ્રહ કરવો જ જોઈએ ને એટલા આપણે અનુગ્રહ કરવા એટલે અનેક ભક્તો મને આપણે એક ભક્ત છે એ ધ્યાન રાખવાનું છે એટલે એના પર અનુગ્રહ થાય પણ શ્રીદેવી ને તો અનુગ્રહ પ્રાપ્ત કારણ બહુ તપશ્ચર્યા કરવી પડે પૂરા વેદવતી રૂપે એ રૂપમાં એને ખૂબ તપશ્ચર્યા કરી એવી રીતની કથા છે। શ્રી લલના લલના એટલે ભગવત તો પત્ની સતી આપી લક્ષ્મી દેવી આપના પત્ની હોવા છતાં પણ શ્રી સ્વયં લક્ષ્મી
ब्रह्मादेव वांचन्ति रुक्मा ब्रह्मा जी वगैरह पर आवा उत्तम देवता पर जे चरणनी इच्छा करता होय छे तथा भूतास कौन नहीं सॉरी ना ब्रह्मा वगैरह देवताओ जेना चरण रजनी इच्छा करता एवी लक्ष्मी जी लक्ष्मी पोते केवा छे जेना चरण रजनी इच्छा ब्रह्मा जी करता होय तो ब्रह्मा जी देवताओ जमना चरण रजना स्पर्शनी इच्छा करता एवा लक्ष्मी देवी ए जमना चरण रजनी स्पर्शनी इच्छा करे एवा भगवान एवा लक्ष्मी टूंकमां दृष्टांत कोण आप्युं लक्ष्मीदेवीनो आप्युं મારા તમારા જેવાનો આપણે સુધી વાત લક્ષ્મીદેવ દ્રષ્ટાંત આપ્યો એ કેવા છે એમના ચરણની ઈચ્છા કરનારા બ્રહ્માજી વગેરે છે જેને પ્રાપ્ત ન થતી હોય અને એ ભગવાનના ચરણની ઈચ્છા કરીને કેટલી મહાન તપસ્યા એમણે કરી કામાન વિહાય બધી કામનાઓને છોડી દીધી પૂર્વ જન્મમાં તપસ્યા કરી એક કામના કરી અંગ્રેણો વ્યતિરિક્તાન સર્વાન પુરુષાર્થાન માત્ર ભગવાનના ચરણે રજ એનો એક પુરુષાર્થ એ સિવાયની બધી કામનાઓ છોડી દીધી જેમ પાર્વતી દેવે તપશ્ચર્ય બધું છોડી દીધું એક જ કામના બસ અને હું તો પરણીશ એને જ પરણીશ તે રીતે આ લક્ષ્મીદેવીએ પણ પૂર્વમાં તપશ્ચર્ય કરી એક જ કામના બાકી બધી કામનાઓ છૂટી ગઈ ભગવાનના ચરણની રજની સેવા મળે વિહા અનિચ્છંતી ધૃતમ વ્રતમ सा गृहित तपश्चर्या उपयुक्त इंद्रिय जयात्मक व्रता तथा भूता सती गृहित तपश्चर्या उपयुक्त जे प्रकार तपश्चर्या तमें स्वीकार हो ए प्रकार इंद्रिय में विजय प्राप्त करो पड़े ये भी तपश्चर्या આપણે મહિનામાં બે વાર ચાલો એકાદશી દિવસે ફલાહાર કરીશું થોડી તપશ્ચર્યા આપણે તો ફલાહાર કરીશું ખાલી ચેન્જ ઓફ ડાયટ હશે ફલાહાર એટલે ટૂંકમાં આપણો આના ભોજનનો પ્રકાર બદલાઈ જાય પછી મોડો ત્યાગ છે ને એ દિવસે પેલા સાઉથ ઇન્ડિયન લોકો જો અમને રાઈસ ખાવા નહીં મળે છે મોડો અમને એમનો ત્યાગ એટલો કે આપણને ઘઉંની રોટલી ખાવાના આવડે ને પેલા ભાત ખાવાના આવડે એ મોડો ત્યાગ એટલે એ બધું પણ આ તો જે પ્રકારનું તમારું ધ્યેય હોય ને એ પ્રકારની તપશ્ચર્યા કરવી પડે અને તપશ્ચર્યા અનુરૂપ ત્યાગ કરવો પડે એ બધું કર્યું હશે લક્ષ્મીદેવીએ જેના પરિણામે એમને ભગવાનના ચરણના રજની સેવાનો અધિકાર પ્રાપ્ત થયો એ એને એમને મળી ગયું એણે શું કર્યું હશે એટલે એણે કયું તપ કર્યું હશે પૂર્વમાં એ તમે કલ્પી શકતા નથી કારણ કે આપ આ રીતે પ્રસન્ન થયા છો અથવા કે અંતર વિચારે દે ન તો તપાદે નિમિત્તે ભાગ્યોદય કે છેવટે વિચાર કરીએ તો માત્ર એ તપસ્યા એક કારણ નહીં હોવું જોઈએ કિંતુ અચિંત્યમ કિંચિત તવ ઇદમ કૃપા કૃપા વૈભવિત્યાહુ ભગવાન એવું કશું નથી જે માણસ કરે જેને કારણે આપણને એને આ પ્રકારનું સદભાગ્ય પ્રાપ્ત થાય કે આપણે ચરણજનો સ્પર્શ થાય એવું કશું કર્યું માનતા નથી એટલું કરી શકે એવી એવી માન્યતા અમારી નથી પણ અચિંત્યમ કિંચિત તવ ઇદમ કૃપા વૈભવ ભગવાન આપના કૃપાના વૈભવનું પ્રદર્શન છે અચિંત્ય છે ભગવાનનો વૈભવ જે છે એ અચિંત્ય છે એટલે ભગવાન કૃપાનો વૈભવ અચિંત્ય છે તો અચિંત્યમ કૃપા વૈભવમ આપની કૃપા વૈભવ જેનું જે અચિંત્ય છે કોઈ કરે એ જાણવા માટે કારણભૂત હોવી જોઈએ એની તપશ્ચર્યા નહીં એવું પણ કહે છે તથા વિધમ પુણ્યમ ન ભેદ એમ સર્પો એ નથી જાણતો અમે નથી જાણતા ટૂંકમાં પછી આગળ કહે છે ननु ऐश्वर्य कैवल्यादेशु प्रार्थने पुरुषार्थेषु सत्सु अपि मागी मागी रहू मागियो
દુનિયામાં કેટલી બધી વસ્તુ મળી છે, એમ તપશ્ચર્યા એને બધું કરવાને કારણે માણસે શું શું ના મળી શકે. એ બધું છોડી, એવું છોડીને આવું માગે છે ભગવાનની ચરણ રજનો સ્પર્શ. ઐશ્વર્ય કૈવલ્યાદેશુ પ્રાર્થનીય પુરુષાર્થેશુ. દુનિયા બધા શનિ શનિ પ્રાર્થના કરતા હોય, કોઈને સ્વર્ગ જોઈએ, કોઈને બ્રહ્મલોક જોઈએ, કોઈને સિદ્ધિઓ અણીમાં સિદ્ધિઓ, આ બધી વસ્તુની પ્રાર્થના કરવાની હોય ને. પ્રાર્થનીય શું તો આ બધા જે પ્રાર્થના કરવા યોગ્ય તો આ બધી વસ્તુઓ છે. એ હોય તો પછી તાન લક્ષ્મી દેવે બધું છોડી, એમણે કહ્યું ને લક્ષ્મી તો બધા પ્રકારની આશાઓ કામનાઓ છોડી દેતી, એટલે શેની શેની કામના છોડી હશે. જે જે વસ્તુ આપણી તપશ્ચર્યાથી કે પ્રાપ્ત થઈ શકે એ બધાની કામના છોડી ઉતારે, એની કામના કરે ને. કિમર્થમ વિશેષણ મદંગ્રેણ વાંચંતી. તો શા માટે આ લક્ષ્મી દેવી હોય કે બીજા લોકો હોય, શા માટે આ બધી પ્રાર્થનીય વસ્તુઓનો ત્યાગ કરીને મારા ચરણની રજની વાંછા કરે, એનું શું કારણ હશે? તો 37મા શ્લોક કહે છે, ન નાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ઠ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વાંછંતિ યત્ પાદરજઃ પ્રપન્નાઃ. યત પાદરજ પ્રપન્નાઃ, ભગવાન આપના ચરણની રજનું સેવન કરવા ઈચ્છનારા. પ્રપન્નાઃ એટલે કે જે લોકો શરણાગત થયા છે. યત પાદરજ પ્રપન્નાઃ, જે ભગવાનના ચરણની રજને શરણાગત થયા, અર્થાત જે ભગવાનના ચરણની રજની સેવા સેવવું જ એ જેમને માટે એકમાત્ર ધ્યેય છે, એમને આ બધા જે પુરુષાર્થો છે ને દુનિયા ગમે એની કોઈ કિંમત જ નથી. ને નાક પૃષ્ઠમ સ્વર્ગલોકમ વૈભવમ. નાક પૃષ્ઠમ તો નાક એટલે સ્વર્ગ, આ તો આપણે જોઈ ગયા છે આગળ. કમ સુખમ આ નાક શબ્દ છે, એનો અર્થ શું છે? સુખ થાય છે. એ કેવું હોય? કમ સુખમ, ક એટલે સુખ, કમ બ્રહ્મ ખમ બ્રહ્મ, ક શબ્દનો અર્થ અક્ષર સુખ થાય, ખનો અર્થ સુખ થાય. ક ન કમ એ અકમ, અકમ એટલે શું? જે સુખ નથી એટલે દુઃખ છે, એનું નામ અકમ. ન અકમ એટલે નાકમ, ન અકમ સુખમ, અકમ ન અકમ, નગર નાકમ, નાકમ શું આવ્યું? ન અકમ, અકમ દુઃખ, જે દુઃખ નથી એને નાકમ કહેવાય, અર્થાત દુઃખથી સંપૂર્ણ મુક્ત છે એવું સ્વર્ગ. સ્વર્ગ માટે નાક શબ્દનો પ્રયોગ થયેલો છે. તદેવ પૃષ્ઠમ સ્થાનમ નાક પૃષ્ઠમ, તે નાકમ છે એ જેનું સ્થાન છે, અર્થાત દુઃખના કોઈ પ્રકારના મિશ્રણ વગરનું સુખ. આ સ્વર્ગની આ વિશેષતા છે કે જ્યાં સુખની અંદર દુઃખનો કોઈ પ્રકારનો લેશ પણ નથી. ભાઈ અહીંયા પૃથ્વી પર કંઈક સુખ તો હોય છે ખરું, પણ ઘણું દુઃખ એમાં બધું મિશ્રિત થયેલું હોય છે. સ્વર્ગનું સુખ કેવું છે? જ્યાં કોઈ પ્રકારના દુઃખનું મિશ્રણ ન હોય. માટે એટલે નાક શબ્દ દ્વારા બધા દુઃખનો નિષેધ કરી નાખવામાં, ન અકમ ન દુઃખમ યત્ર, જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી માત્ર સુખદ છે એ પ્રકારના લોકોને નાક એટલે કે સ્વર્ગ, નાક પૃષ્ઠમ એમાં સ્વર્ગ વિસ્થાન પ્રાપ્ત કરવું બધા લોકો ઈચ્છે ને. સાર્વભૌમમ, કોઈ સ્વર્ગ ઈચ્છે, કોઈ આ પૃથ્વી પર શું? સાર્વભૌમમ સમગ્ર ભૂમિ પર રાજ્ય કરવું, એક ચક્રે રાજ્ય કરવું એવું પણ ઈચ્છના હોય. સાર્વભૌમમ સોવરિન ટેંગેજ કહેવાય તો કહો એવું ઈચ્છતા હોય. પારમેષ્ઠ્યમ
परमेष्ठ नु पद होय परमेश्वर ब्रह्मा जी पारमेष्ठम ब्रह्म पदम ब्रह्म लोक के ब्रह्मा जी नु पद એટલે બ્રહ્મા પણ પ્રાપ્ત કરવું. આપણે રોજ જોઈએ છે ને આનંદ મીમાંસામાં કે બ્રહ્મલોકમાં બ્રહ્માજીને પ્રાપ્ત થતો આનંદ છે, આનંદની પરાકાશ થાય છે. ટૂંકમાં સ્થુ અને સૂક્ષ્મ શરીર દ્વારા જે કે આનંદ પ્રાપ્ત થયો એની પરાકાશ થાય ક્યાં છે? બ્રહ્મલોકમાં બ્રહ્માજીમાં. એવું એટલે સાર્વભૌમ ન પારમેષ્ઠ્યમ એ પણ એના જોઈએ. ને રસાધિપત્યમ, રસાતલ અનેક પાતાળ, એક છે રસાતળ છે જ્યાં આપણા બલિરાજાનો પણ નિવાસ છે, એ પણ બહુ જ ઉત્તમ કહેવામાં આવે છે. આ પાતાળમાં પણ કોઈક રીતે રસાતળ, આમ તો પાતાળ એટલે આમ આપણે માનીએ કે વધતી માત્રામાં દુઃખના લોકો માનીએ અને સ્વલે વધતી માત્રામાં સુખના લોકો માનીએ, પણ આ રસાતળ કંઈક એ બહુ વિશેષ વસ્તુ લાગે છે જ્યાં અત્યંત સુખ હોય. તેથી મેં રસાધિપત્યમ, રસાતળના અધિપતિ થવું એવું આધિપત્ય પણ નથી માગતા. પાતાળાદિ બલિ સ્વર્ગ રાજ્યમ, બલિરાજનું સ્વર્ગ છે એને રસાતળ કહેવામાં આવે છે. એવું રાજ્ય પણ જે લોકો એ એક પણ પુરુષાર્થ છે. યોગ સિદ્ધિ, કઈ યોગ સિદ્ધિ કઈ ભક્તિ છે? હા, ભોજન કેમ એવું હશે? કર્મ છે. નાકપૃષ્ઠમ સાર્વભૌમમ પારમેષ્ઠમ બધા બીજી વિભક્તિમાં છે ને. તો પછી યોગ સિદ્ધિ એ પણ કેમ હોવું જોઈએ? પણ સિદ્ધિઓ અનેક છે. પહેલા બધા એક વચનમાં છે, સ્વર્ગ એક છે, બ્રહ્મલોક એક છે, રસાતલ એક છે, સિદ્ધિ અનેક છે બધી. કઈ યોગ સિદ્ધિ, અણિમા મહિમા ગરિમા લઘિમા વગેરે આ બધી યોગની સિદ્ધિઓ છે એ લોકો ઈચ્છે. એથી વધીને આ પુનર્ભવમ એટલે મોક્ષ. આ પુનર્ભવ એટલે પુનર્જન્મ ના થાય, અર્થાત પુનર્જન્મ મુક્તિ, એટલે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ. યદ ગત્વા નિવર્તન્તે તદ ધામ પરમમમાં, જેને પ્રાપ્ત કરીને વળી પાછો જન્મ લેવાનો નથી, એ ભગવાન પરમ ધામ એટલે પરમ સ્વરૂપ, આત્મ સ્વરૂપ એટલે કે મોક્ષ. એની પણ અહીંયા તુલના નથી, ગણના નથી. મોક્ષ પુરુષાર્થ એમણે ભક્તિશાસ્ત્રમાં એવી કે બહુ મહત્તા નથી. વાંચન વાંચંતી, આ લોકો તો આમાંના એક વસ્તુની વાંચના કે જે લોકો ભગવાનના ચરણની રજની વાંચા કરનારા હોય, એટલે જ લક્ષ્મીદેવ બધી જ કામનાઓ મુક્ત દૂર કરીને કહ્યું ને, શ્રી લલના આચરત તવ વિહાય કામાન. લક્ષ્મીદેવે બધા પ્રકાર એ તો બધું પ્રાપ્ત કરી શક્યા હોત તપશ્ચર્યા દ્વારા, પણ બધા આકર્ષણો હોય છે. ટૂંકમાં જ્યારે પણ કોઈ ધ્યેયની સિદ્ધિ કરવી હોય ત્યારે એમાં અનેક બધી અવરોધો આવે, અને ખાસ કરીને આપણને ધ્યેયથી વિચલિત કરનાર આકર્ષણો ઘણા આવે. જેમ કે પાર્વતી જ્યારે હવે એકદમ તપસ્યા કરે ત્યારે બધા સપ્તર્ષિઓ જાય અને એમને લલચા આવે કે તું કોને પ્રણામ માગે છે? પેલા બાવાને પ્રણામ માગે છે. જોજો, અમારે વિષ્ણુ ભગવાન જો શું સુંદર વર્ણન કરે કે એ બધું મને ના જોઈએ, જે તમારું વિષ્ણુ હોય તો ભલે રહે, ભાઈ મને તો આ જ જોઈએ. એટલે બહુ દ્રઢ હતા. ને હવે ચલાયમાન થઈ જાઓ તો એ તમારો ધ્યેયમાંથી છૂટકી જાય. તેવી રીતે અહીંયા પણ દુનિયાની અંદર પણ ઘણી બધી આવે એ સિદ્ધિઓ અથવા ઘણા બધા પ્રલોભનો આવતા હોય છે. ન વાંચંતી, એમાંની કોઈ વસ્તુ જ્યારે ન વાંચિત, એની ટૂંકમાં આ પ્રકારનો વૈરાગ આવ્યો ત્યારે ભગવાનના ચરણના રજની સ્પર્શનો અધિકાર પ્રાપ્ત થાય. આ પ્રકારનો વૈરાગ્ય લક્ષ્મીદેવીએ પૂર્વભવમાં સેવ્યો છે, જેના પરિણામે તપશ્ચર્યા કરવા દ્વારા તે પણ દીર્ઘકાળ સુધી નિરંતર તપશ્ચર્યા કરવાના પરિણામે એ પ્રકારના વિરક્ત ભાવથી તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરવાની પાછળ કામના તો કામના પૂરી થઈ જાય. કામના એક હતી, કઈ કામના હતી? બસ ભગવાનના ચરણની રજની કામના હતી. પણ એ સિવાયની કોઈ કામના ન હોય પાછી, કારણ કે એ કામના પૂરી કરવામાં આ બધા અનેક પ્રલોભનો આવે, બધામાંથી આપણે વિમુખ હોઈએ તો જ પછી એ વસ્તુ પ્રાપ્ત થાય.
ટૂંકમાં મોક્ષ કરતા પણ અહીં કહેવામાં આવ્યું કે ભાઈ આવી ચરણ રજની કામના કરનારા ભક્તો તો મોક્ષ પણ ઈચ્છતા નથી. આ લોકની સિદ્ધિઓ ન ઈચ્છે, પરલોકની સિદ્ધિઓ ન ઈચ્છે, યોગની સિદ્ધિઓ નહીં, અરે મોક્ષ પણ ના ઈચ્છે. આટલી હદ સુધીનો વૈરાગ્ય હોય, એ એવા વૈરાગ્ય સહિત જ્યારે તપસ્યા થતી હોય ત્યારે ભગવાનના ચરણની રજના સ્પર્શનો અધિકાર પ્રાપ્ત થાય. ન વાંચિતા તેમ ન સ્યાત. ચાલો ભાઈ, તમે આ બધું ન ઈચ્છતો તો નહીં મળે તમને, એમાં શું મોડી વસ્તુ છે? તો એની પછીના શ્લોકો કહે છે. તદેશ નાથાપ દુરાપ મન્યૈહિ તમો જનિઃ ક્રોધવશોપ્યહીશઃ સંસાર ચક્રે ભ્રમત શરીરિણઃ યદિચ્છતસ્યાદ વિભવઃ સમક્ષઃ. સંસાર ચક્રે ભ્રમત શરીરિણઃ યદિચ્છત વિભવઃ સ્યાદ સમક્ષઃ. તો સંસાર ચક્રે ભ્રમત, આ જન્મ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભ્રમણ કરેલા શરીરિણ, બધા પ્રાણીઓ શરીર ધરાવનારા જે કે પ્રાણીઓ છે, કોઈ પણ પ્રાણી ન જાત્યાદિ નિયમ વિશેષ. સંસાર જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રની અંદર ફસાયેલા જે કોઈ જીવો હોય, એ નિશ્ચિત સ્યાદ વિભવ સમક્ષ. અંતો જેની ઈચ્છા કરવાથી સંસારમાંથી ભટકનારા જીવોને મુક્તિ મળે, જેની ઈચ્છા કરવા માત્રથી સંસારમાં ભટકતા જીવોને મુક્તિ મળે, એ આ વસ્તુ છે. એટલે યત ઈચ્છત યત પાદર ઈચ્છત નીચસ્ય આપે, ગમે તો નીચ હોય એના મનમાં આ પ્રકારની એક વૃત્તિ ભાવના જન્મી કે ભગવાનના ચરણ રજ મને જોઈએ છે, એનું કામ પતી ગયું. ઈચ્છા જન્માવી જોઈએ સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ભક્તિ માર્ગમાં આ એનો વ્યવસાય છે, મને શું જોઈએ? ભગવાનના ચરણે રજ માત્ર, મને બીજું કાંઈ પણ ના જોઈએ, એ સિવાય અન્ય કંઈ ના જોઈએ. ઈચ્છત સેવ્યમ ભવતોની પ્રાર્થતા પ્રાર્થયતા. તો ભગવાનના ચરણે રજ છે એ મારું સેવ્ય બને, અર્થાત એની સેવા કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થાય, એ પ્રકારની પ્રાર્થના કરતો. વિભવ સમક્ષ સ્યાદ, એટલે કે છે એ તો બધું મળી જ રહેવાનું છે. ભગવાનના ચરણની રજની ઈચ્છા કરનારને આ બધી વસ્તુ તો એને હિસાબ જ નથી. લોક અપેક્ષિતા સર્વાભિસંબત સમક્ષ પ્રત્યક્ષ સ્વયમેવ સ્યાદ. એટલે આ બધી તમે જે વાત કરી, નાગપૃષ્ઠમ સાર્વભૌમમ પારમેષ્ઠ્યમ રસાધિપત્યમ, એ તો સ્વયં એમ સીધે સીધી પ્રાપ્ત થઈ જાય. એટલે ટૂંકમાં એ બધી માગવાની જરૂર નથી. ચરણ રજની પ્રાપ્તિ દ્વારા આ બધી વસ્તુ આપોઆપ પ્રાપ્ત થઈ જાય. એટલે કહે છે તમે નહીં માગો તો નહીં મળે, એટલે માગ્યા વગર મળશે. ભગવાન કહે છે કે આ બધી વસ્તુ નહીં માગે, એટલે નાગપૃષ્ઠમ નહીં માગે કે ભાઈ સાર્વભૌમ હોય, પારમેષ્ઠ્યમ હોય, અણી માણી સિદ્ધિ હોય, આ બધી વસ્તુ હોય અને પુનર્ભવ હોય, નહીં માગો તો નહીં માગે, નહીં નહીં મળશે. આ ભક્તો માત્ર ભગવાનના ચરણના રજની સેવા જ માગે, આ સામે ચાલીને આવશે. સમક્ષ પ્રત્યક્ષ સ્વયં એવ સ્યાદ, આ બધી વસ્તુઓ છે એને એ સ્વયં સમય ચાલીને આવવાની છે. હવે ક્યાં તમે જોવામાં આવ્યું? પ્રહલાદ અંબરીશાદ એ તત્પ્રસિદ્ધ. પ્રહલાદજીએ કશું માગ્યું નથી, અંબરીશે કાંઈ માગ્યું નથી. આપણે જાણીએ છીએ કે અબાધા પ્રકારની સિદ્ધિઓ સામે ચાલીને આવે. અષ્ટ સિદ્ધિ મહાસિદ્ધિ આંગણીય રૂપી મુક્તિ છે એમની દાસી રે. ટૂંકમાં આ ભક્તિ દેવી છે ને એના માર્ગમાં અષ્ટ મહાસિદ્ધિ એ તો સામે આવીને ઉભે, દાસીને ઉભેલી સામે આવીને ઉભેલી છે. મુક્તિ છે એમની દાસી રે, મુક્તિ મેં દાસી છે, એમણે કશું માગવાની જરૂર નથી, આ તો સામે ચાલીને આવશે.
उक्त तपाद साधन से भी बहुत कृपा विना दुष्कृत्वाद अभी तपस्या बात करवा भी तपस्या पर क्यारे फलीभूत थाय भगवानी कृपा प्राप्त थाय त्यारे खाली तपश्चर्या आ प्रकार फल ना आपी सके भगवानी कृपा सहित तपश्चर्या ए फल आपी सके એટલે ભગવત કૃપા વિના દુષ્કરત્વાત ભગવત કૃપા એ મુખ્ય સાધન આગળ ભલે કયું કારણ કહે છે તપશ્ચર્યા કરી હશે હવે કહે છે કે ભગવાન તપશ્ચર્યા પણ ખરેખર આવું મહાન સદભાગ્ય પ્રાપ્ત કરવું મુખ્ય કારણ હોઈ શકે આ પ્રકારનું સદભાગ્ય પ્રાપ્ત કરવું કે આપના ચરણની રજનો સ્પર્શ થવો એવું સદભાગ્ય પ્રાપ્ત કરવું કોઈ તપશ્ચર્યા પર્યાપ્ત નથી ભગવાન આપની કૃપા સિવાય ન થઈ શકે हे नाथ तदेशे तव नाथ हे नाथ तदेश नाथ आप दुरापम अन्यैहि अन्ये दुरापम तद एष हे नाथ आप अन्यैहि दुरापम अरे ब्रह्मा जी वगैरह माटे पण जे प्राप्त करो अत्यंत कठिन छे एवी आ भगवान आपनी पादरज अने प्राप्त करी પેલા બિચારા હજી ઈચ્છા કર્યા જ કરે છે હજી એમની ઈચ્છા પૂરી થઈ નથી એટલે ભગવાન કહે અર્જુનને કે તને અર્જુન તને જ્યાં વિશ્વરૂપ દર્શન થયા એની ઈચ્છા દેવતાઓ કરી રહ્યા છે હજી ઈચ્છા પૂરી થઈ નથી તેમ જે ચરણ રજ આ કાલી નાગને પ્રાપ્ત થઈ એની ઈચ્છાઓ બધા બ્રહ્માજી વગેરે દેવતાઓ કરી રહ્યા છે હજી એમને પ્રાપ્ત થઈ નથી એને પ્રાપ્ત થઈ ગઈ એ કાલી આપ આને આનામાં કોઈ યોગ્યતા જ નથી તો વિચાર કરો ન ચેસ તત્ પ્રાપ્ત યોગ સ્વભાવ દુષ્ટત્વાદ આ કાલી નાગ છે કોઈ પણ રીતે ભગવાન આપની ચરણ રજ પ્રાપ્ત કરવા જેવું સદભાગ્યની યોગ્યતા ધરાવતો નથી કે એ તો અત્યંત દુષ્ટ છે દુષ્ટ સ્વભાવ દુષ્ટત્વાદ જો સ્વભાવ જ દુષ્ટ છે પછી એમ કંઈ થઈ ના શકે એટલે મચ્છર સ્વ ડંખ એટલે બદલાઈ જ ના શકે સ્વ બદલી ના શકાય અને ખાસ કરીને માણસ બદલી શકે એ સિવાય બે કોઈ જંતુઓ સ્વભાવ બદલી ના શકે એટલે નાગ અને સાપ ડંખ મારવો સ્વભાવ છે બે આક્રમ કરવું બીજાનો જાન લેવો આ એનો સ્વભાવ છે સ્વભાવ દુષ્ટત્વાદ તેથી સ્વભાવથી દુષ્ટ હોવાને કારણે આ તો કોઈ રીતે ભગવાન આવો આપને ચરણ પ્રાપ્ત કરવા યોગ્ય મહાન સદભાગની યોગ્યતા છે જ નહીં એમાં એટલે કહે છે કે ક્રોધ વશો બી અહી સહ કયો જે હંમેશા ક્રોધાય માને ફૂંફણ એટલે ફૂંફણા માર્યા જ કરો ને સાપ એના લોકો ફૂંફણા માર્યા જ કરતો અંદર આમ ભારે લગ્ની હોય એટલે ઘણી લગે એવું આપણે આમ નજીક જઈએ જ નહીં કારણ કે ક્યારે ફૂંફણા મારશે ક્યારે શું કે કહી જ ના શકાય ઘણા લોકો એવા હોય છે દૂર જ રહીએ આપણે અંદરથી ધૂંધવાયેલા જ હોય ત્યારે જો ત્યારે અંદરથી ધૂંધવાયેલા કે નાની નાની વસ્તુ એવી હર્ટ થઈ ટૂંકમાં કોઈ આપણને ખબર ના પડે કેમ દૂધવાયેલા હશે કશુંક થયું ના મંદિર એવી જાતનું બધું દુઃખ થઈ જાય એવી હર્ટ એટલે લાગણી જરા જરા દુભાઈ તો વાર ના લાગે એટલે તમને ખબર પણ ના પડે કે ભાઈ તમારા કયા વર્તનથી શું થયું અને એટલે હંમેશા તમારે ચેતીને જ ચાલવું પડે એ ટૂંકમાં નાગણી શી વાત કરવી દૂધવાયેલા જ હોય ક્રોધ વશ જ હોય એટલે ગમે ત્યારે ફૂંફાડો મારી દેલા કશું કહેવાય છે ક્રોધ વશ આવો કેમ હશે આ નાગ કેમ સદા ક્રોધ વસે છે એ કહે છે તમો જનિહી કારણ કે એનો જન્મ તમો ગુણમાંથી થયેલો છે ટૂંકમાં તમો ગુણની પ્રધાનતાવાળો જન્મ છે અને ક્રોધ ક્યાં હોય જ્યાં તમો ગુણ હોય ત્યાં તો તેથી આ હંમેશા ક્રોધ વસ જ છે એવો આ વળી કેવો છે એ પોતે તો જાણે તમો ગુણ જન્મ્યો પણ પાછા જે જ્યાં જન્મ્યોનો સંગ પણ એવો જ હોય ને તમારે કદાચ તમે એવું દુષ્ટ સ્વભાવ લઈને આવ્યા પણ હો અને તમને સારો સંગ મળે તો શક્ય છે કે તમારા વગર પરિવર્તન થાય અહીં છે આ તો પાછા સર્પનો રાજા છે એટલે એની આસપાસ લોકો એવા જ હોય ને એ પોતે અત્યારે ક્રોધને વશે છે અને એનો સંસર્ગ બધા એવાને એવા જ છે એટલે એના સ્વભાવમાં પરિવર્તન કોઈ સંભાવના જ નથી આવો અત્યંત ટૂંકમાં સર્વ રીતે અયોગ્ય જેને કહી શકાય એવાને આપની ચરણ રજનો આ સ્પર્શ પ્રાપ્ત થયો એને માટે બીજું કશું જ નહીં આપની કૃપા સિવાય બીજી કોઈ વસ્તુ એના માટે કારણભૂત હોય એવું લાગતું નથી
આ છ શ્લોકમાં આ રીતે ભગવાનની સુંદર સ્તુતિ કરી. ભગવાને દંડ કર્યો, એ દંડનું અનુમોદન કર્યું, એ દ્વારા સ્તુતિ કરી અને આના સદભાગ્યનું પણ વર્ણન કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિજ્ઞસ્વરાર તેને બ્રહ્મરુદાય આદિકવયે મહ્યંતિ યત્સૂરયઃ. તેજોવાર્મદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.